નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 32 જિલ્લાના 191 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જામનગરના ધ્રોલ, વલસાડના ઉમરગાંવ, ભરૂચના વાગરા, સુરતના કામરેજમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો આણંદ, માળિયાહાટીના મેંદરડા, બોરસદ, વડોદરા, ટંકારા, વિસાવદર, ગોધરા, જલાલપોર, રાજકોટ, પેટલાદ, કોટડા સાંગાણી, ચોટીલા, પલસાણા, બોટાદ, ગોંડલ, વાંકાનેર, બારડોલી, આમોદ, કપરાડા, કુતિયાણા, લોધિકા, બાબરા, હાલોલ, માંગરોળ, કેશોદ, નવસારી અને માંડવીમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં, એટલે કે સવારે 2 કલાકમાં જ રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના વાપીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક માર આવ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. વરસાદની શરૂઆત થતાં જ ઓઇલ મિલો બંધ થઈ જતાં માર્કેટમાં તેલના ભાવ પર સીધી અસર વર્તાઈ રહી છે. સિંગ તેલ, કપાસિયા તેમજ સોયાબીન અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ રૂપિયા 30-40નો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જોકે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધુ ઊંચકાશે એમ વેપારીઓનું માનવું છે, જેમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ 2530 રૂપિયાથી વધીને 2560 રૂપિયા થયો, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660 રૂપિયાથી 1690 રૂપિયા થયો, પામ તેલના ડબ્બાનો ભાવ 1650થી 1670 થયો, સોયાબીન તેલના ડબ્બાનો ભાવ 1660થી 1700 થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. ભારત 17 વર્ષે ફરી T20 ચેમ્પિયન બન્યું છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 7-0 વિજય થયો છે. દ્રવિડ અને રોહિતની ભાગીદારીમાં પ્રથમ ટાઇટલ મળ્યું, જોકે કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અત્યંત દિલધડક મુકાબલા બાદ ભારતે 7-0 જીતી લીધી હતી. 2007માં વિશ્વકપ મેળવ્યા બાદ 17 વર્ષે ભારતમાં ફરી ચેમ્પિયન થયું હતું. એ અગાઉ 2013માં પ્રથમ ચેમ્પિયન ટ્રોફી અને ધોનીના વડપણ હેઠળ વનડે વર્લ્ડ કપ 2011 પણ જીત્યા બાદ ભારતે લાંબા સમય બાદ ICCનું ટાઇટલ જીત્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી, જોકે સારી શરૂઆત બાદ ભારતીય ટીમે રોહિત, પંત અને સૂર્યકુમારની ઉપરાઉપરી વિકેટો ગુમાવી હતી. ત્યારબાદ કોહલી અને અક્ષરે બાજી સંભાળી હતી, જોકે કોહલીએ 76 રન અને અક્ષરે 47 રન ફટકાર્યા હતા. ભારત 20 ઓવરમાં 176 રન નોંધાવી શક્યું હતું, જોકે આફ્રિકા તરફથી સ્ફોટક શરૂઆત થઈ હતી. એક તબક્કે ભારતના હાથમાંથી મેચ ગઈ હતી, પરંતુ 16મી ઓવર બાદ બુમરાહ ત્રાટક્યો હતો અને સૂર્યકુમારે બાઉન્ડ્રી પાસે પકડેલા અદ્ભુત કેસ બાદ ભારત ફરી ડ્રાઇવિંગ સીટ પર આવી ગયો હતો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો HDFC બેંકના બેંક ખાતાધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે. 1 ઓગસ્ટથી આ નિયમ લાગુ કરાશે. HDFC બેંકના ગ્રાહકો માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પેટીએમ, ક્રેડ, મોબીક્વિક જેવી એપ્લિકેશનથી પેમેન્ટ કરશો એટલે ચાર્જ લાગશે. ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે તેના નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે. નવા નિયમો 1 ઓગસ્ટ 2024થી અમલમાં આવશે. કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો માટે 1% ચાર્જ કરવામાં આવશે. પેટીએમ, ક્રેડ, મોબીક્વિક અને ચેક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશન દ્વારા કરવામાં આવતા ભાડાના વ્યવહારો પર ટ્રાન્ઝેક્શનની રકમ પર 1% ચાર્જ પણ વસૂલવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 2-2 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર વધુ રહેશે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. આજે
બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસશે. તે સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનામાં આ 12 દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુલાઈ મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે મિત્રો આ રજાઓ જે તે વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. 3 જુલાઈ બુધવારના રોજ શિલોંગમાં 2 દિયન ખલામના તહેવારે બેંકો બંધ રહેશે. 6 જુલાઈના રોજ MHIPને કારણે આઇઝોલમાં બેંકો બંધ રહેશે. 7 જુલાઈના રોજ બેંકો દેશભરમાં બંધ રહેશે. 8 જુલાઈના રોજ ગુરુ પર્વના કારણે બેંકમાં રજા રહેશે. 9 જુલાઈના રોજ ગંગટોકમાં દ્રુકપા સેનાના અવસરે બેંકો બંધ રહેશે. 13 જુલાઈના રોજ બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે. 14 જુલાઈના રોજ સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે. 16 જુલાઈના રોજ હરેલા તહેવાર નિમિત્તે દેહરાદૂનમાં બેંકો બંધ રહેશે. 17 જુલાઈના રોજ મહોરમ અને યુ તિરોડ સિંહ ડેના અવસરે બેંકો બંધ રહેશે. 21 જુલાઈના રોજ દેશભરમાં બેંકો બંધ રહેશે. 27 જુલાઈના રોજ ચોથો શનિવાર હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે. જોકે 28 જુલાઈના રોજ રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકોને 1 જુલાઈથી વધુ એક ફટકો લાગવા જઈ રહ્યો છે. ફાસ્ટેગ સાથે સંકળાયેલી સેવાઓ પર હવે લાગશે સર્વિસ ચાર્જ. ફાસ્ટેગ લગાવનારી બેન્કિંગ કંપનીઓએ 1 જુલાઈથી અનેક પ્રકારના નવા ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે, જેને લઈને ગ્રાહકોને SMS અને ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે. હવે ગ્રાહકોએ 3 મહિનામાં ટેગ મેનેજમેન્ટ, ખાતામાં પૈસા ઓછા થવા અને પેમેન્ટ વિતરણ કાઢવા જેવા ચાર્જ ચૂકવવા પડશે. NPCIએ 20 જૂને ફાસ્ટેગ સાથે જોડાવનાર નવા ગ્રાહકો અને પુનઃ ગ્રાહકોને KYC વેરિફિકેશન કરાવવા સંબંધિત નિર્દેશ જાહેર કર્યા છે. સિક્યુરિટી ડિપોઝિટ અને ન્યૂનતમ રિચાર્જ સાથે સંલગ્ન ચાર્જ નિર્ધારિત કરવામાં આવેલા, પણ હવે કંપનીઓએ સર્વિસના નામે કેટલાક વધારાના ચાર્જ જોડીને ગ્રાહકોને સૂચના મોકલવાની પણ શરૂ કરી છે, જેમાં બેન્કિંગ કંપનીઓના ચાર્જ કેટલા રહેશે એનું લિસ્ટ પણ અહીં આપેલું છે, જેમાં કઈ બાબતમાં કેટલો ચાર્જ લખશે એના વિશે જો વાત કરીએ તો સ્ટેટમેન્ટ માટે 25 રૂપિયાના દર 1, ફાસ્ટેગ બંધ કરવું હોય તો 100 રૂપિયા, ટેગ મેનેજમેન્ટ માટે 25 રૂપિયા ત્રિમાસિક અને ખાતામાં પૈસા ઓછા થવા પર 25 રૂપિયા ત્રિમાસિક થશે. જોકે અત્યાર સુધી ફાસ્ટેગ સેવા આપનાર કંપનીઓ આ ચાર્જ નહોતી લેતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ જાહેર કરી છે. T20 વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને કોહલીએ મહત્ત્વની જાહેરાત કરી છે. રોહિત શર્મા અને કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. T20 વિશ્વકપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે. જોકે નિવૃત્તિ લેવાનો આ જ શાનદાર સમય છે તેવું રોહિત શર્માએ નિવેદન આપ્યું હતું, જ્યારે વિરાટ કોહલીએ કહ્યું કે અમારે બસ વર્લ્ડ કપ જીતવો હતો, હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગેમ આગળ વધારે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મહિલાઓને મહિને 1500 રૂપિયા ભથ્થું એટલે કે સહાય આપવામાં આવશે. પરિવાર દીઠ વર્ષમાં 3 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે, જ્યારે યુવાનોને ₹10,000ની એપ્રેન્ટિસશીપ આપવામાં આવશે. 10 લાખ યુવાનોને એપ્રેન્ટિસશીપની તક આપવામાં આવશે, જ્યારે 50 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે, જ્યારે કન્યાઓને મફત શિક્ષણને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો ઝારખંડ સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. ઝારખંડ સરકારે મહિલાઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ચંપાઈ સોરેને સરકાર રાજ્યની 45 લાખ મહિલાઓ માટેની મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર્સ સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 21-50 વર્ષની મહિલાઓને દર મહિને ₹1,000 મળશે. મહિલાઓ આત્મનિર્ભર બને અને સશક્ત બને, આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે. સાથે સરકારે તેના રાજ્યના લોકો માટે 200 યુનિટ વીજળી
ફ્રી આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો જીઓના વપરાશકર્તા ગ્રાહકોને ઝટકો આપવામાં આવ્યો છે। રિચાર્જ કરાવવું મોંઘો થશે। ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં 15-22% વધારો કર્યો છે। જો કે 3 જુલાઈથી જીઓ રિચાર્જ મોંઘા થશે। 17 પ્રીપેડ અને 2 પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 1 GB 28 દિવસના પ્લાનની કિંમત 209 રૂપિયા હતી, જે હવે 249 રૂપિયા થઈ જશે। જ્યારે 1.5 GB 28 દિવસના પ્લાનની કિંમત 239 રૂપિયા હતી, જે હવે 299 રૂપિયા થઈ જશે। જ્યારે 1.5 GB 56 દિવસના પ્લાનની કિંમત 419 રૂપિયા હતી, જે હવે 519 રૂપિયા થઈ જશે। એટલે કે તેમાં ડાયરેક્ટ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોમાં 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। ટેટ અને સી ટેટ પાસ થયેલ ઉમેદવારોની ભરતી થશે। ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો GCAS પોર્ટલ અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે તક આપવામાં આવશે। રજિસ્ટ્રેશન માટે GCAS પોર્ટલ ફરી ઓપન કરાશે। વિદ્યાર્થીઓ વિષયમાં ફેરફાર કરવા માટે તક અપાશે। એડમિશન માટે 3જો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે। જોકે 4 થી લઈને 6 જુલાઈ સુધી સ્નાતક કોર્સ માટે રજિસ્ટ્રેશન કરી શકાશે। 1 થી લઈને 3 જુલાઈ સુધી અનુસ્નાતક માટે રજિસ્ટ્રેશન કરી શકાશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।